નમસ્કાર સુપ્રભાત ગુડ મોર્નિંગ કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને અત્યારે આપણને ખૂબ જ ઠંડીનો અનુભવ થતો હશે કારણ કે અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે અને જેમાં અત્યારે આપણને ખૂબ ઠંડી પણ લાગતી હશે આપણે ઠંડીથી બચવા માટે કોઈ તાપણું કરતું હશે કોઈ ગરમ કપડાં પહેરતું હશે હા વહેલા ઉઠવાનું ગમે નહીં તો આ ઠંડીની વાત થઈ અને ઠંડીની ઋતુ એને આપણે શિયાળો કહીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે નિબંધ લેખન એમાં નિબંધનું નામ છે શિયાળો એના વિશે આપણે નિબંધ લખવાનો છે સૌ પ્રથમ તો આપણે નિબંધ લખતા પહેલા કેટલીક કાળજી રાખવી પડે કે આપણે જે નિબંધ લખીએ છીએ એમાં આપણે સ્વચ્છ સુંદર અને સારા અક્ષરે નિબંધ લખવો પડે એની સૌ પ્રથમ તો આપણે એ ક્યારે આવે છે એને શું કહેવાય એ બધું આપણે સૌ પ્રથમ લખવું પડે ત્યારબાદ એમાં શું થાય એના વિશે લખવું પડે તો આપણે સૌથી પહેલા શિયાળા વિશે નિબંધની ચર્ચા કરીએ તો આપણો દેશનું નામ ભારત દેશ છે ભારત દેશમાં ત્રણ ઋતુઓ છે હા તમને નામ ખબર જ હશે કે ઋતુઓના ત્રણ નામ તો શિયાળો ઉનાળો અને ચોમાસું હવે આ જે શિયાળાની ઋતુ છે એમાં આપણને ખૂબ જ ઠંડી લાગે છે હવે શિયાળાની ઋતુ હોય એટલે તમે જુઓ છો કે દિવસ એ આપણને ટૂંકો લાગે છે દિવસ ટૂંકો હોતો નથી પરંતુ આપણને દિવસ ટૂંકો અને રાત એ લાંબી લાગે છે કારણ કે જે સૂરજ આથમે છે અને સૂર્યાસ્ત કહેવાય એ આપણને અંધારું વહેલું થતું જોવા મળે છે એટલે આપણને દિવસ ટૂંકો અને રાત એ લાંબી લાગે છે શિયાળામાં ઠંડી પડે છે ઠંડીથી બચવા જે લોકો હોય છે એ ગરમ કપડાં પહેરે છે અને કેટલાક લોકો ઠંડીથી બચવા તાપણું પણ સળગાવે છે હવે આ જે શિયાળાની સવાર હોય છે એ તાજગી આપનારી હોય છે તાજગી એટલે આપણે જેટલા સવારમાં જલ્દી ઉઠી અને આપણે કસરત કરીએ એટલું આપણું શરીર મજબૂત બને એટલે યુવાનો હોય બાળકો હોય કે વૃદ્ધો એ વહેલી સવારે ફરવા નીકળે છે અને જે યુવાનો હોય છે એ દોડે છે અને કસરત પણ કરે છે આ શિયાળાની ઋતુમાં છે પછી છે શિયાળામાં આપણને ભૂખ જમવાનું આપણને ભૂખ વધારે લાગે છે લોકો વસાણા બનાવીને ખાય છે આ એક વાનગીનું નામ છે અને શિયાળામાં ઊંધિયું અને જલેબી ખાવાની પણ મજા આવે છે કારણ કે શિયાળાની ઋતુમાં ઉત્તરાયણનો તહેવાર આવે છે તો ઉત્તરાયણના દિવસે લોકો ઊંધિયું અને એવું બનાવીને પણ ખાય છે હવે શિયાળાની ઋતુમાં નાતાલ આ 12મા મહિનામાં 25 તારીખે નાતાલ ઉત્તરાયણ શિવરાત્રિ આવા અનેક તહેવારો આવતા હોય છે અને આ ઉત્તરાયણના દિવસે તો લોકો પતંગ પણ ખૂબ ચગાવે છે આમ શિયાળાની ઋતુ હોય તો આકાશ સ્વચ્છ એટલે ચોખ્ખું તમને ક્યાંય વાદળ જેવું જોવા મળે નહીં અને હવા એટલે કે જે પવન એકદમ શુદ્ધ હોય છે અને શિયાળો એ આપણને તાજગી આપનારી ઋતુ છે શિયાળો એ આપણને તાજગી આપે છે શિયાળામાં આપણે બીમાર ઓછા થઈએ છીએ કારણ કે શિયાળામાં આપણે કસરત કરવાની આપણા શરીરને મજબૂત બનાવવાની આ થાય આપણે શિયાળા વિશે કેટલીક વાતો કે શિયાળાની ઋતુમાં આપણે કેવી રીતે રહેવું જોઈએ કેવા કપડાં પહેરવા જોઈએ કસરત કરવી જોઈએ તો આપણું શરીર એ સ્વચ્છ રહે હવે આપણે શિયાળા વિશે કેવી રીતે નિબંધ લખવો એની આપણે લેખિત સ્વરૂપે ચર્ચા કરીશું કે નિબંધ લખતા પહેલા તો સૌપ્રથમ એની આપણે પ્રસ્તાવના એટલે કે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ અને કેવી રીતે લેખનની શરૂઆત કરવી જોઈએ એના વિશે આપણે જોવાનું છે કે નિબંધ લખતા પહેલા કેટલીક બાબતો પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ જેની આપણે ચર્ચા કરી તો તમે દરેક વિદ્યાર્થીએ ગુજરાતી નિબંધની નોટ બનાવવાની છે 100 પેજની અને તેમાં આ નિબંધ લખી અને તમારે તૈયારી કરવાની રહેશે
વિદ્યાર્થી મિત્રો આપણે શિયાળા ની ઋતુ વિશે મૌખિક ચર્ચા કરી હવે આપણે અહીંયા શિયાળા વિશે કેવી સ્વરૂપે આપણે શિયાળાનો નિબંધ આપેલો છે તેમ છતાં આપણે અહીંયા વાત કરીએ કે વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ છે વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસું એક વર્ષ એટલે 12 મહિના અને ત્રણ ઋતુઓ એટલે એક ઋતુ માટે 4 મહિના ચાર મહિના શિયાળો ચાલે ચાર મહિના ઉનાળો અને ચાર મહિના ચોમાસું આપણે શિયાળામાં તો મૌખિક ચર્ચા કરી કે શિયાળામાં ઠંડી લાગે છે એના પછી છે ઉનાળો ઉનાળામાં આપણને ખૂબ જ ગરમી લાગે છે ઉનાળો એ ગરમીની ઋતુ છે અને એના પછી છે ચોમાસું તો ચોમાસુંમાં આપણને વરસાદ ચોમાસાની ઋતુમાં વરસાદ પડે છે જેના કારણે પાક સારો થાય છે ચોમાસામાં નદીઓમાં પૂર આવે છે અને વધારે વરસાદ પડે તો નુકસાન પણ થાય છે તો આ ત્રણ ઋતુ વિશે આપણે જોયું કે એક વર્ષની ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસું એમાં આજે આપણે શિયાળાની ઋતુ વિશે વાત કરીશું તો શિયાળામાં દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે શિયાળાની ઋતુમાં દિવસ આપણને ટૂંકો હોય એવું લાગે છે દિવસ ખરેખર ટૂંકો હોતો નથી પરંતુ સૂર્યાસ્ત વહેલો થવાના કારણે આપણને દિવસ ટૂંકો અને રાત એ લાંબી લાગે છે તો શિયાળામાં દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે શિયાળામાં ઠંડી પડે છે હવે જેમ ઉનાળામાં ગરમી લાગે ચોમાસામાં વરસાદ પડે એમ આ શિયાળાની ઋતુમાં ઠંડી લાગે છે અથવા તો ઠંડી પડે છે અત્યારે આપણે ઠંડીનો અનુભવ કરી શકીએ છીએ કે રાતે ખૂબ જ ઠંડી લાગે છે તો આપણે ઠંડીથી બચવા ગરમ શાલ કે ગોદડી કે રજાઈ કે ડાબડો પણ ઓઢીએ છીએ અને આપણને વહેલા ઉઠવાનું પણ સવારે ગમતું નથી ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં પહેરે છે હવે શિયાળાની ઋતુમાં લોકો ઠંડીથી બચવા ગરમ કપડાં પણ પહેરે છે કે અહીંયા આપણે ગરમ કપડાં જો અહીંયા આપણે જેકેટ જોઈ શકીએ છે કે જેને સ્વેટર પણ આપણે કહી શકીએ છે પછી છે કે હાથના મોજા છે પછી કાને પહેરવા માટે કાનનો પટ્ટો પણ છે તો શિયાળાની ઋતુમાં આમ લોકો ઠંડીથી બચવા આવા ગરમ કપડાં પણ પહેરે છે અને ખૂબ જ વધુ ઠંડી હોય તો લોકો રાતે તાપણું સળગાવીને પણ બેસે છે તો ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં પહેરે છે એ આપણે ગરમ કપડાં પણ જોયા કેટલાક લોકો ઠંડીથી બચવા તાપણું સળગાવે છે હવે રાતે રાત લાંબી હોય શિયાળાની ઋતુમાં તો અમુક લોકોને બહાર બેસવાની ટેવ હોય છે તો ઠંડીમાં લોકો તાપણું સળગાવી અને એની આસપાસ બેસી અને વાતો પણ કરતા આપણે જોયા હશે તો કેટલાક લોકો ઠંડીથી બચવા તાપણું સળગાવે છે એના પછી છે શિયાળાની સવાર એ તાજગી ભરી હોય છે શિયાળાની સવારે તાજગી ભરી મતલબ કે આપણને આમ ઉઠીએ તો આપણને કોઈ જાતની આળસ કે એવું હોતું નથી શિયાળાની ઋતુમાં આપણે જે સવારે ઉઠીએ તો આપણને આમ તાજગીનો અનુભવ થાય છે પરંતુ આપણે સવારે વહેલા ઉઠીએ ત્યારે જો આપણે મોડા ઉઠીએ તો આપણને તાજગી ભરી સવાર લાગતી નથી એટલે આપણે હંમેશા શિયાળામાં વહેલા ઉઠવું જોઈએ ઘણા યુવાનો બાળકો વૃદ્ધો વહેલી સવારે ફરવા નીકળી પડે છે શિયાળાની સવારે તાજગી ભરી હોય એટલે બાળકો હોય યુવાનો હોય કે વૃદ્ધો એ વહેલી સવારે ફરવા નીકળે છે કારણ કે શિયાળાની ઋતુ એ તાજગી ભરી હોય છે એટલા માટે વહેલી સવારે ફરવા નીકળી પડે છે કેટલાક લોકો દોડે છે અને કસરત કરે છે શિયાળામાં આપણે અમુક ફરવા નીકળે તો કેટલાક લોકો દોડવા જાય છે અને કસરત પણ કરે છે કારણ કે શિયાળામાં જેટલી ઠંડી વધારે એટલું આપણું શરીર મજબૂત બને પણ ક્યારે જો આપણે દોડીએ કસરત કરીએ ત્યારે તો સવારે વહેલા ઉઠી અને આપણા શરીરનું કાળજી રાખવા માટે આપણે દોડવું અને કસરત પણ કરવી જોઈએ તો લોકો દોડે છે અને કસરત કરે છે શિયાળામાં આપણને ભૂખ વધારે લાગે છે શિયાળાની ઋતુમાં આપણને ભૂખ વધારે લાગે છે આપણે ઉનાળાની ઋતુમાં જેટલો ખોરાક લઈએ એના કરતા શિયાળામાં આપણે વધારે ખોરાક
લઈએ છીએ એટલે આપણે શિયાળામાં ભૂખ વધારે લાગે છે. લોકો વસાડા બનાવીને ખાય છે. આ વસાડા એ એક વાનગીનું નામ છે કે શિયાળામાં લોકો એ વસાડા બનાવીને ખાય છે. શિયાળામાં ઉંધિયું અને જલેબી ખાવાની પણ મજા આવે છે. હવે શિયાળાની ઋતુમાં ઉંધિયું એટલે આપણે ઉત્તરાયણના તહેવારના દિવસે બનાવીએ છીએ અને સાથે જલેબી પણ આપણે ખાઈએ છીએ. તો શિયાળામાં ઉંધિયું અને જલેબી ખાવાની પણ મજા આવે છે. નાતાલ, ઉત્તરાયણ, શિવરાત્રી જેવા તહેવારો શિયાળામાં આવે છે. હવે આ શિયાળાની ઋતુમાં તો નાતાલ, ઉત્તરાયણ અને શિવરાત્રી. નાતાલ એ ખ્રિસ્તી લોકોનો તહેવાર છે. 25મી ડિસેમ્બરે નાતાલ આવે છે. હવે આ નાતાલ, ઉત્તરાયણ તો 14મી જાન્યુઆરી પહેલા મહિનામાં ઉત્તરાયણનો તહેવાર આવે છે અને શિવરાત્રીનો પણ તહેવાર એ આ શિયાળાની ઋતુમાં આવે છે. પછી છે કે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની મજા આવે છે. તો શિયાળામાં ઉત્તરાયણનો તહેવાર આવે છે તો બાળકોને મોટાઓને સૌથી વધુ ગમતો તહેવાર હોય તો એ ઉત્તરાયણનો છે. વહેલી સવારે લોકો ધાબા ઉપર ચડી અને પતંગો ચગાવે છે અને શિયાળાની ઋતુમાં તો ખૂબ જ મજા આવે છે. તો ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની પણ મજા આવે છે. શિયાળામાં આકાશ સ્વચ્છ હોય છે એટલે કે શિયાળાની ઋતુમાં આકાશ એકદમ ચોખ્ખું હોય છે. ક્યાંય વાદળ કે એવું કશું હોતું નથી. આપણને જ્યાં આકાશ તરફ નજર કરીએ તો ચારે બાજુ આપણને આકાશ એકદમ ભૂરા રંગનું જોવા મળે છે. હવા શુદ્ધ હોય છે. શિયાળાની ઋતુમાં હવા જે પવન આપણે શ્વાસ લઈએ તો એ હવા એકદમ શુદ્ધ જોવા મળે છે અને શિયાળો આપણને તાજગી આપનારી ઋતુ છે. આમ શિયાળાની ઋતુથી આપણે આપણા શરીરનું ખૂબ જ ધ્યાન રાખી કસરત કરી અને આપણે એને ખૂબ જ તંદુરસ્ત પણ બનાવી શકીએ છીએ. હવે આ જે નિબંધની આપણે ચર્ચા કરી વિદ્યાર્થીઓ મિત્રો, એના માટે તમારે 100 પેજની સિંગલ લાઈનની નોટ બનાવી અને આ નિબંધ એ તમારે નિબંધની નોટમાં લખી અને મને મોકલવાનો રહેશે. ગુજરાતીની નોટમાં કોઈએ નિબંધ લખવાનો નથી. એના માટે અલગથી 100 પેજની સિંગલ લીટીવાળી નોટ બનાવી અને આ નિબંધની નોટમાં લખી અને તમારે તૈયાર કરી અને પછી લખી અને મને વિશેષ શિક્ષકને મોકલવાનો રહેશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.